श्री वासुदेव विमलामृतधाम वासम् नारायणं नरकतारण नामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ध्येयं सदा परिभवाग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिववीरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। विक्रम संवत 2080 वैशाख सुद छठ सोमवार तारीख 13 में 2024 कथास्थल स्टेज कुटीर कुंडल धाम शहरी चरित्र चिंतामणि कथाभाग 62। काले हालारमा महाराज हता ज्यांथी फरता हवे आ सत्संगना एक एवा धींगा धाम में आवी रह्या छे के ज्यां अपना सौने माटे अनेक आदर्शों खड़ा थवाना छे। काले जे वातो आवी थी एमांथी सौथी वधारे तमने जे स्पर्शी गई होय गमी गई होय एवी वात जो तमे कहेवाना हो तो तमे ऊंच वात करो तो बराबर आम छेले जाओ भाई पीजवाला भाई आया छे जो जी त्यां पण महाराज त्यां धोराजी आया था अने लालवड़नी नीचे बैठा था अने संतो एमनू पूजन ने करता था त्यारे राजी थई अने जे चंदननी ने कंकुनी जे वरसाद एना लईने दे लालवड़ ओरखाई छे। गुड तमारी पाछळ आपो। जेने भगवान ने खूब वाला लागे छे तेओने भगवान ने खूब वाला लागे। जेने भगवान बहु ज वाला लागे ते भक्त भगवान ने पण बहु ज वाला लागे। બરાબર છે, સાચી વાત છે। હા અહીંયા બાળકોમાં લઈ આવજે આગળ સૌથી ફર્સ્ટ લાઈનમાં। જે સમરાયણ સ્વામી કાલની કથામાં આવ્યું હતું કે મહારાજ ભાદરા ગામમાં પધાર્યા હતા। કયા ગામમાં? ભાદરા। ભાદર ગામમાં પધાર્યા, બહુ સરસ। બાજુમાં પાદરભાઈ જેમ ભગવાન આપણને વધુ સફળતા આપતા જાય, જેમ ભગવાન આપણને વધુ સદગુણ આપતા જાય, તેમ ભગવાન ને આપણે વધુ ઋણી બનવું જોઈએ। વાહ, નાના નાના બાળકો પણ જબરી વાતો યાદ રાખે છો, બહુ સરસ। દાદા આપ તો યાદ શક્તિનો ખજાનો છો, હારી વાતો આવે ને તમે યાદ ન રાખો એવું કાંઈ બને, પણ હું થોડાક જૂમવાળા ભાઈનો ટેસ્ટ લઈ લઉં, કારણ કે એ બધા દુનિયાભરમાં રહેતા હોય ત્યાં ત્યાં એને ક્યારે શું વાતાવરણ આવે આપણને શું ખબર પડે। જર્મનીમાં બેઠેલા વિજયભાઈ માંગુ ક્યાં છે હું એમને પૂછી લઉં। અરે વાહ, ધન્યવાદ, બોલો બોલો। કાલે કથામાં હતું આપણા કલ્યાણ માટે નનસંતો યાત્રા વ્રત તપ અને કષ્ટરૂપી અંતર જપીને સત્સંગ સ્થાપ્યો તે આપણે આપણા માટે ખૂબ મોટી કૃપા છે। વેરી ગુડ, બહુ સરસ, ધન્યવાદ। વિજયભાઈ તમે અહીંયા તમારું નેટિવ કયું? સાવરકુંડલા પાસે બાટડા। બરોબર, પુનિતભાઈ નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ હતો
અને નિષ્કળાન સ્વામી ત્યાં મહારાજ કેવી લીલા કરે સ્વામી કે એમના ગામ સસરામાં ગામમાં મોકલ્યા, ત્યાં આગળ સાધુ કર્યા, ત્યાં આગળ ભીખવાગમાં મોકલ્યા સ્વામી, અને ત્યાં આગળ જ ખેલ કરે સ્વામી મહારાજે તો. પણ મહારાજ બહુ ટેસ્ટિંગ કરે છે. ગુરુજી કાયમ કે આપણે ખરેખર નસીબદાર છે કે મહારાજના જમાનામાં આપણે બોન્ડ નતા થાય, નહીં આપણે કેમ હું તો કેમ નથી ખેલ થઈ ગયો ખરેખર. બરાબર, તો ગુરુજી ચરણ કરે તો સાચી વાત છે. આજે આપણે કથાભાગ 62મો આવ્યા છે. દયાનંદ સ્વામી જેમ જેમ એમને સ્મરણ થાય એમ એમ બધી લીલાઓ લખી રહ્યા છે. આટલો ગ્રંથ ચાલ્યા બાદ હવે ગઢપુરની લીલા પ્રારંભ થાય છે. આપણા સૌના પ્રીતમ પ્રાણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ગઢપુર પધારી રહ્યા છે, સાથે ઘણા બધા મોટા મોટા સંતો હતા, અને બધા સંતોને સાથે લઈને શિવજી મહારાજ દુર્ગપુર પધાર્યા. કેવા પુર? દુર્ગપુર, જેને ગઢપુર કહેવાય એ ગુજરાતી નામ છે, એનું સંસ્કૃત થાય દુર્ગપુર. ગઢ એટલે કિલ્લો, કિલ્લો મીન્સ દુર્ગ. જે ગામને ફરતે કિલ્લો બનાવવામાં આવ્યો હોય એવું ગામ એટલે દુર્ગપુર. મહારાજ દુર્ગપુર આવ્યા. જ્યારે ગઢપુર પધાર્યા અગાઉથી સમાચાર આપવામાં આવેલા એટલે ગઢડા ગામના એહલ બાપુ, જીવા બાપુ વગેરે જે જે કોઈ હતા એ બધા જ તત્કાળ શિવજી મહારાજની સામે સામૈયું લઈને આવ્યા. પણ દયાનંદ સ્વામીએ તો એમના જીવમાં જે વાત જડાયેલી છે એની નોંધ લીધી કે એહલ ખાચર સુત દાદો જે હરિભક્ત શિરોમણી તે હ. જેટલા કાંઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્તો એ બધામાં શ્રેષ્ઠ હોય એને શિરોમણી કહેવાય. શિર એટલે મસ્તક, મસ્તકનો મણી, માથા ઉપર રહેલો મણી. એક તો આખા શરીરમાં મસ્તક જ ઉત્તમ અંગ કહેવાય, અને એમાંય માથા ઉપર મુગટ હોય, અને મુગટની કલગીમાં જો એક કોઈ મણી મૂક્યો હોય તો એ કેવો કહેવાય? એવો શિરોમણી જેવા હરિભગત એટલે દાદા ખાચર. એ બધા જ ભક્તજનો વિવિધ પ્રકારના વાજાઓ લઈને શિવજી મહારાજની સામે આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત સામૈયું કર્યું. ગઢડામાં જ્યારે શિવજી મહારાજ પધારે અને એનું સામૈયું થાય ત્યારે એનું ગુરુજી એક ભજન લખ્યું છે. ગઢડાવાળાએ મહારાજનું સામૈયું કેવી રીતે કર્યું હોય? ગઢડા એટલે કાઠિયાવાડમાં આવ્યું. કાઠિયાવાડ બાજુ જૂના જમાનાના જે રાગ ઢાળ હોય એમાં કોઈ સ્વાગત સામૈયું કરવા આવે તો બધા કેવું ગાય એનો આ એક નમૂનો છે. હું ટ્રાય કરું ગુરુજીના એ પદના શબ્દોથી. સૂરજ ઉગ્યો ને શ્રીજી આવી આરે, આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી આવી આરે, આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી આવી આરે, આજ
ગઢપુર ગામમાં સૌને ભાવનો અને પ્રેમનો કોઈ પાર નહોતો. અતિ ઉત્સાહથી હરિવરના સ્વાગત અને સામૈયા કરતા 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 હરિવરને એહલ બાપુના દરબારમાં લઈ આવ્યા. ઓસરી ઉપર ઢોલિયો ઢાળવામાં આવ્યો. પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીને ત્યાં પધરાવ્યા. મહારાજ બિરાજમાન થયા, સાથે જે કોઈ સંતો હતા બધા જ સંતો પણ સૌ સૌની વ્યવસ્થા મુજબ સભાના સ્વરૂપમાં બેસી ગયા. બધા હરિભક્તો બેઠા અને એ વખતે એહલ બાપુનો આખો રાજ પરિવાર, આજ જેના આનંદ અને ઉત્સાહનો કોઈ પાર નથી, જેના જીવનનો સૌથી મોટામાં મોટો લાખેણો લાવો એમના હાથમાં આવ્યો હોય એવો એનો ભાવ છે, એ બધો જ પરિવાર આવીને આંખ મટકું ન મારે એ રીતે પ્રગટ પ્રભુના દર્શન કરવા લાગ્યો. એહલ બાપુ પોતે, એમની ચાર દીકરીઓ, ચારમાં સૌથી મોટી જેનું નામ જીવુ, જેને મોટીબા કહેતા, એના પછી લલિતા લાડુબા, એના પછી પાંચાળી અને છેલ્લી ચોથા નંબરની એનું નામ નાની, એ એમની કુળ પરંપરા મુજબ બધાની પાછળ બા લાગે, એટલે જીવબા, લાડુબા, પાંચાળીબા અને નાનીબા આવી રીતે સૌ કોઈ એમને બોલાવે. ચાર બહેનો, એહલ બાપુને બે રાણીઓ, એક રાણીમાંથી બધી દીકરીઓ અને એકમાંથી દીકરો, આવી રીતે એ આખો પરિવાર આજ આનંદ ઉત્સાહ અને ઉમંગ સાથે ભગવાન શ્રી હરિજી મહારાજ અને સંતો પધાર્યા છે એનો અહોભાવ અભિવ્યક્ત કરવા લાગ્યા. પણ આ કુટુંબમાં સૌથી વધુમાં વધુ ભગવાનનો મહિમા, પુરુષોત્તમ નારાયણને પામવાનો ખરેખરો ખપ, અને જેના પોતાના જીવનને કારણે આખા ઘરમાં પણ એવો રંગ, ઘરમાં સૌથી વધુ નાનો ઝીણકો ભાઈ, એને પણ જેને લઈને ભગવાનને સંતો પ્રાણ પ્યારા લાગે છે એવા છે બહેનો. અને ચાર બહેનોમાં પણ મોટા બે, મોટીબા અને લાડુબા, એ અવ્વલ હતા. આ બધો પરિવાર સ્વામિનારાયણ ભગવાન ઘરે પધાર્યા, સંતો આવ્યા અને આ જીવનનો અમૂલખ લાવો મળ્યો ત્યારે એમણે વધામણા શરૂ કર્યા. શું શરૂ કર્યું? વાલમજીના વધામણા. જ્યારે ભગવાન આપણા પ્રાણ પ્યારા પ્રભુ આપણે આંગણે આવે તો આપણે એમને કેવા ભાવ સાથે વધાવવા જોઈએ? જેને આપણે વધાવીએ એને આપણે કંઈક અર્પણ કરવાનું હોય. આજની રીતિભાતિ પ્રમાણે આપણે એમને શ્રીફળ, સાકર કે પતાસાનો પડો, પુષ્પમાળા પહેરાવીએ, વસ્ત્ર ઓઢાડીએ, કંઈક ખાવાની વાનગીઓ અર્પણ કરીએ, આ બધા વધામણાના આપણા સૌના અલગ અલગ રિવાજ છે. પરંતુ દાદા ખાચરના કુટુંબ પરિવાર, એ બધા બહેનો, એ સૌએ શ્રી હરિજી મહારાજનું જે વધામણું ગાયું એમાં કેવો ભાવ વ્યક્ત કર્યો. વાલા ભક્તો, જેને ઘરે ભગવાન શ્રી હરિજી મહારાજ પોતાનું ઘર માનીને હવે જીવનભર રહેવાના છે, એ પરિવારનો ભાવ કેવો હોય એ આમાં ખાસ જોવા અને જાણવા મળે છે. આપણે બધા પણ એવું ઈચ્છીએ છીએ કે ભગવાન અમારા ઘરમાં કાયમ સાક્ષાત રહે તો કેવું સારું, અમારા ઘરે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ પધારે તો કેવું સારું, અને એવું બને તો આપણને કોને ન ગમે દાદાઓ,
હે મને તમને આપણને બધાને સારું લાગે કે પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ દર્શન દેતા હોય, થાળ આરોગતા હોય, આપણી સાથે વાતો કરતા હોય, પણ જેને ભગવાનની આવી જરૂર હોય એને ભાવ કેવો હોવો જોઈએ, સમર્પણ ભાવ કેવો હોવો જોઈએ, એ પુરુષોત્તમનો મહિમા કેવો હોવો જોઈએ, ખપ કેવો રાખવો જોઈએ, પ્રેમ કેવો હોવો જોઈએ, આ બધી વાત હવે પછીની કથામાં આવવાની છે. પણ એકવાર વાલમજીના વધામણા ગાઈ લઈએ. બાળકો તમે ગાશો. ભગવાનના વધામણા કરવાના થાય તો આપણે કેવો ભાવ વ્યક્ત કરવો જોઈએ એ આ પદ દ્વારા આપણને શીખવા મળશે. હું સંતોને કહીશ, વાલા સંતો તમે વાલમજીના વધામણા સંભળાવો. પધારો પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી, પધારો પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી, ભલે પધાર્યા વાલા સંતો સાથે સ્વામી, ભલે પધાર્યા વાલા સંતો સાથે સ્વામી, પધારો પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી, પધારો ઓ
ધન્યવાદ, બહુ સરસ બેસ્યો. વાલમજીના વધામણામાં બાળકોએ પણ ભાગ લીધો. જોયું તો એફલ બાપુના પરિવારે પ્રભુજીને જે પ્રાર્થના કરી, જે એમના શબ્દો છે દયાનંદ સ્વામી આવા નોંધ્યા છે, અમે કરતા નિરંતર ઘાટ, નીત જોતાતા તમ તણી વાટ. પ્રભુ કોને ત્યાં પધારે છે, કોને વશ થાય છે, કોને ત્યાં મારા વાલાને કાયમ રહેવું ગમે છે, એની આમાં એક છાંટ છે. અમે કરતા નિરંતર ઘાટ. હે મહારાજ, રાત દિવસ અખંડ અમે તમારા જ વિચારો કર્યા કરતા. પ્રભુ ક્યારે પધારશે, શું કરવાથી જલ્દી આવશે, મહારાજ આવશે ત્યારે મહારાજને કેમ વધાવશું, મહારાજને કેમ સાચવશું, પ્રભુને કેમ પ્રેમ કરશું, મહારાજને અહીંયા કાયમ ગમે એના માટે શું પ્લાનિંગ કરીશું. આપણા જીવન, ગુણ, વર્તન, સ્વભાવ, સંપ કેવા હોય તો ભગવાનને બહુ ગમે. અમે બધા નિરંતર આવા ઘાટ કર્યા કરતા. આ જ અમારું પ્લાનિંગ, આ જ અમારું આયોજન હતું. હે પ્રભુ, કેમ જે નીત જોતા તા તમ તણી વાટ. દરરોજ દિવસ ઉગે અને મહારાજ અમે તમારી રાહ જોઈએ કે એ મહારાજ આવશે, એ આવશે, એ આવશે. સાંજ પડી જાય અને આપ ન પધારો તો મહારાજ અમે નિરાશ, હતાશ થઈને આપના ધ્યાનમાં જોડાઈએ કે હે પ્રભુ, અમારી કંઈક ભૂલ હોય તો માફ કરશો. આવી જેના જીવનમાં પ્રભુજીની ભૂખ અને પ્રભુ પ્રીતિ હોય એના ઘરે પ્રભુ પધારે છે અને ત્યાં એમને રહેવું ગમે છે. દયાનંદના વાલા ભલે આવ્યા, બહુ સારું થયું આપ પધાર્યા, શોક સઘળા અમારા મીટાવ્યા. ઘણા બધા વર્ષોથી આપના વિયોગનો જે શોક હતો એ દયા કરીને આજ આપે ટાળી દીધો. તમે અમને આજ ધન 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 બનાવ્યા. હવે દયાનંદ સ્વામીના શબ્દોમાં એમણે જે વધામણું નોંધ્યું છે એ આવે છે, અને એમાં ગઢપુરવાસી મોટીબા, લાડુબા, દાદા ખાચર, એમની માતાઓ વગેરેનો જે ભાવ છે, એમનું જે સમર્પણ છે, એમની જે મુમુક્ષુતા છે, ભગવાનનો ખરો ખપ છે, એ આમાં વ્યક્ત થાય છે. આજે હું ને તમે ગઢડાવાળાની વાત સાંભળીએ તો આપણને પણ એવું થાય કે આવો લાભ અમને મળે તો કેવું સારું. આ નાના નાના બાળકો છે એમને પણ એવું તો ગમે. અહીંયા અક્ષ એન્ડ અક્ષર બે ફ્રેન્ડ છે. એ અક્ષ, તારા ઘરે નાના એવા ઘનુજી હોય અને તારી જોડે વાતો કરતા હોય, તારી જોડે ફ્રેન્ડશીપ કરતા હોય તો તને ગમે? કેટલોક ટાઈમ ગમે? લાઈફ ટાઈમ કે શોર્ટ ટાઈમ? લાઈફ ટાઈમ ગમે. જોવો ભાઈ, બાળકો આવું કહે છે. અક્ષર તને ગમે? આમ અક્ષ તારો ફ્રેન્ડ હોય એ વધુ ગમે કે ઘનું ફ્રેન્ડ બને તો એ વધુ ગમે? બહુ સરસ. એ કલા માની લે ઘનુજી ઘરે આવે અને વારે વારે તારી પાસે એમ કે મને વાલું ટી શર્ટ દે, મારે તારું ટી શર્ટ પહેરવું છે, અને તને પહેરવું ગમતું હોય એ મારા જ માગે કે ના મારે એ પહેરવું છે, આવી રીતે મારા ઘરે આવીને આવું કરે તો તને ગમે? એવું બહુ ગમે. ઓહો, એથી વધારે સારું શું આપણી જિંદગીમાં? ઘનું આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય, આપણી જોડે જોડે રહેતા હોય, ઘનુની જોડે રમવાનું, ઘનુની જોડે જમવાનું, ઘનુની જોડે આનંદ કિલોલ કરવાનું. પણ આવું બને કોના ઘરે? આ શક્ય કોને માટે છે?
એ હવે જે દયાનંદ સ્વામી વધામણો નોંધે છે ને ભાઈ, એમાં અભિવ્યક્ત થાય છે. કેટલો મોટો ત્યાગ, મહિમા, વિશ્વાસ, પ્રભુ પ્રેમ અને સમર્પણ ભાવ જાગે ત્યારે આ વાત 100% પ્રેક્ટિકલ બને છે. એ આવો આપણે બધા જ જોઈ લઈએ દયાનંદ સ્વામીના શબ્દોમાં. ઓ ભલે ને પધાર્યા રે ભૂધર ભાવતા, ઓ ભલે રે પધાર્યા રે ભૂધર ભાવતા, ઓ ભલે ને પધાર્યા રે ભૂધર ભાવતા, ઓ ભલે ને પધાર્યા રે ભૂધર ભાવતા. જોતા જેની વાટું હે તે હમે, ને પધાર્યા રે ભૂધર ભાવતા. ભાવતા એટલે સમજી ગયા ને, જે આપણને અત્યંત ગમતું હોય, પ્રિય હોય એને ભાવતું કહેવાય. આપણને કોઈક જમવાનું આપે તો આપણે ભાવતું ભોજન કોને કહીએ? જે આપણને સૌથી વધુ ભાવે, ગમે, ફાવે એને જ ભાવતું કહીએ ને. તો ગઢડાવાળા એમ કહે છે, એ અમારા ભાવતા ભૂધર તમે ભલે પધાર્યા. અમારી જિંદગીમાં સૌથી વધુ વાલા, પ્રિય, મન પસંદીદા તમે હતા અને તમે આવ્યા. આજ આનંદ 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 થઈ ગયો. જોતા જેની વાટ્યું હે તે હંમેશ, એ ખરેખર બહુ વાલું હોય એની નિશાની શું? એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી વગર હંભારે હાંભર્યા જ કરે. બાળકો, તમને કંઈક જમવાનું બહુ જ ભાવતું હોય, બહુ જ વાલું હોય, તો એના માટે ધ્યાન કરવું પડે કોઈ દિવસ કે મારે ધ્યાન ધરવું પડશે, એમણે એ જમવાનું ભૂલાઈ ગયું છે એવું? કે તો એની મેળે યાદ આવે, આપોઆપ યાદ આવે. સ્કૂલે જાવતો હોય, રમવા જાવતો હોય કે મમ્મી આજ ઓ બનાવે તો સારું, મમ્મી ઓ બનાવે તો સારું, હમણે ઘણા દિવસથી એ ખાધું નથી. એટલે ગઢડાવાળા કહે છે, તમે અમારા ભાવતા ભૂધરજી છો, અમે હંમેશ તમારી વાટ જોતા હતા, ક્યારેય અમે તમને ભૂલતા નહોતા. એવા હે પ્રભુજી તમે ભલે પથાર્યા, દયા કરીને દર્શન આપ્યું. હવે ભગવાન મળે અને જો આપણને એમ થાય મળવા જ પડે તો, આટલા વર્ષોથી તપ કરું છું, જપ કરું છું, આટલી સેવા કરી છે તો કાં ન મળો? આવો અભિમાન જન્ય ગંદો ભાવ થાય તો મારા ભગવાન વહેલામ વહેલી તકે આવ્યા હોય તો વહે જાય, અને જો અગાઉ જ આવો ભાવ હોય તો ભગવાન આવે જ નહીં. પરંતુ જ્યારે આપણને એવું લાગે કે હે ના, તમે દયા કરીને દર્શન દીધા, નહીં કે મારા સાધન એવા હતા, મારી પાત્રતા એવી હતી, મારી પાત્રતાની વેલ્યુ કોઈ નથી, જ્યારે તમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, તમને સાધનોથી કોણ પામી શકે? બાપ, સાધન તો અમારા ઠાગા ઠૈયા જેવા નિમિત્ત છે, પરંતુ તમે દયા કરીને અમને દર્શન આપ્યું, અને હે નાથ તમે દર્શન દીધા,
તમે આજ સાક્ષાત મળ્યા. ટળી ગયા કૂડા સર્વે ક્લેશ, જે આ જગતના દેહના દુનિયાના ખરાબમાં ખરાબ બધા જ ઉપદ્રવો છે, હવે અમારે માટે બધા ટળી ગયા. હવે ઉપદ્રવ સામે કોણ જોવે છે? હવે દુનિયામાંથી સુખ મળો ભાઈ, દુઃખ મળો, એ પ્રભુ તમે મળ્યા એમાં અમારે બધું જ આવી ગયું. પણ આવો પ્રેમ, આવો ભાવ, આટલું ઊંચું સમર્પણ કોનાથી થઈ શકે? એના માટે આ ગઢડાવાળા હરિભક્તો મીન્સ મોટીબા લાડુબા વગેરેનો કેટલો ત્યાગ હતો, એમણે એમના જીવનને કેટલું પ્રભુમય કરી આપ્યું હતું, એ હવે પછીની પંક્તિમાં રજૂ થાય છે. હા સર્વે સંસારી સુખ ગમતા નથી, સર્વે સંસારી સુખ ગમતા નથી, હો 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 સર્વે સંસારી સુખ ગમતા નથી. એ આપણને એવું થાય કોઈક દિવસ કે મહારાજ મને દર્શન કેમ નહીં દેતા હોય. આજ દિવસ સુધીમાં ભગવાને મને એવો રાજીપો પ્રેમ કેમ નહીં આપ્યો હોય? તો બાપ, એનું પહેલામાં પહેલું ચેકિંગ આપણે જ આપણા અંતઃકરણમાં કરવાની જરૂર છે કે ખરેખર મારા કાળજાના ઊંડાણમાં સૌથી વધુ વાલામાં વાલું શું છે. આજ દિવસ સુધી શ્રી હરિજી મહારાજ માટે હું કુરબાન કેટલું કરી શકું? જેમ આપણા ઘરમાં ફ્રીજ હોય તો સારું, એક બાઇક કાં ફોર વ્હીલર ગાડી હોય તો સારી, એક સારું મકાન હોય તો સારું, આવું બધું જેમ આપણે ઈચ્છતા હોઈએ, સમય જાય તેવું લાગે હવે એક દીકરો હોય તો સારું, એમ જ આપણને એમ લાગતું હોય કે હવે ભગવાન હોય તોય સારું. તો એ તો હવે બહુ જ મામૂલી, એટલે બહુ જ મામૂલી બાબત છે. ગઢડાવાળા કહે છે, સર્વે સંસારી રે સુખ ગમતા નથી. હે પ્રભુ, આજ દિવસ સુધી તમે નહોતા મળ્યા તો અમારે માટે આ આખો સંસાર ઝેર જેવો હતો. સંસારના ઓઢવાના, પહેરવાના, ખાવા પીવાના કોઈ પણ સુખ અમને ગમતા નથી મહારાજ. અમારે માટે એ જેટલું વધારે ને વધારે સામે આવે તો ઉલટાનું અમને એ એવું લાગે કે આ ભગવાન ભૂલવાડશે, ભગવાન સિવાય બીજે પ્રેમ, વાસના, મોહ કરાવશે, આ મળે નહીં તો બહુ સારું અને મળે તો ઝેર જેવું લાગે. આપણે બધા જ જાણીએ છીએ, આ હું અત્યારે જોઈ રહ્યો છું મારી નજર સમક્ષ રાયબામાનો અમરા પટગીરનો દરબારગઢનો ગેટ દરવાજો દેખાય છે. એ દરબારગઢમાં આજે આપણે દર્શન કરવા જઈએ, બધા જ ઓરડામાં દર્શન કરતાં કરતાં જતા હોઈએ તો રાઈટ સાઈડમાં એક ઓરડો આવે છે, ઓરડામાં એક પલંગ છે, પલંગ ઉપર એક હમણાં નવોઢા થઈને આવ્યા હોય એવા બેઠા છે, પરંતુ એના મસ્તક ઉપર એક મોટી નાંગણી આમામ આમામ થાય છે. તમે જોયું છે બાળકો, એ શું છે? ગઢડાવાસી જીવબા એભલ બાપુના મોટા દીકરી, એના મનમાં સંસાર હરામ હતો, સંસાર એને હોણે પણ ગમતો નહોતો, પરંતુ એમના બાપુ પિતાજી એભલ બાપુ બહુ જ તીખા મગજના હતા અને એક દિવસ એવા ગરમ થયા, એવા ગરમ થયા અને કીધું કે પણવું જ પડશે,
આવું હાલતું હશે અત્યારના પોરમાં નાની ઉંમરમાં આ બધું શું બધું આદરીને બેઠી છો, મારે ગામમાં બધાને જવાબ શું દેવા? અને નો છૂટકે પરાયણે એણે મોટી બાને અહીંયા કુંડલના મોકા પટગીરના મોટા દીકરા હાથિયા પટગીર જોડે પહોણ આવી દીધા. અને પહોણીને પહેલે જ દિવસે અહીંયા કુંડળ આવ્યા અને એ દરબારગઢના ઓરડામાં તેઓ ખાજા પીજા વિનાના બેસી ગયા. હાથમાં માળા લઈને અખંડ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે મારા નાથ, હે પ્રભુ, તમે જ મારા સાચા માલિક છો, તમે મારા સાચા બાપ છો, તમે મારી માં છો, તમે મારું સર્વસ્વ છો, મારે આ નો છૂટકે વ્યવસ્થામાં આ સંસારના ખાડામાં પડવું પડશે, મારા તમે મારી એટલી રક્ષા નહીં કરો. અને એમનો સાચો આર્તનાદ હતો, એમને સંસાર ખરેખર ઝેર જેવો હતો, તો મારા પ્રભુજીએ પરચો પૂર્યો. જ્યારે એમનો પરિણ્યો ધણી હાથીઓ પટગીર એ ઓરડામાં પ્રવેશ કરીને આવ્યો ત્યારે ત્યાં મારા વાલમજીએ, મોટી બા હતા એની જગ્યાએ હું દેખાડ્યું, ફે 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 કરતી નાગણી એવી ખીજાણી, તે આવો સુરવીર હાથીઓ પટગીર ડરી ગયા, પાછા પગલે હાલતા હાલતા બહાર જ નીકળી ગયા. અને એને ખબર પડી ગઈ કે આ તો કોઈ જોગણી છે, આ તો કોઈ કારણિક છે, આ કોઈ સામાન્ય નથી. એણે જઈને એની માં રાયબામાને વાત કરી કે માં, તમે મને કોની જોડે પહોંચાડી દીધો છે? કે કેમ તને નથી ખબર, તું નથી ઓળખતો ગરડાવાળા એબલ બાપુને મોટી દીકરી જોડે? કે ના ના, હવે હું મોટી દીકરી કરો, ઘરમાં જાઓ તો ખબર પડે. પછી એણે આ બધી વાત કરી કે એવું બેટા? અન પછી મોટીબાએ રાયબામાને જે હતી એ હકીકત કીધી કે માં માફ કરજો, ખરેખર મારે ભણવું નહોતું, પણ મારા બાપના આગ્રહને લઈને આ થયું છે, બાકી મારે મન સંસાર હરામ ઝેર જેવો છે. હવે જો તમે દયા કરો, હું તમારી દીકરી ને તમે મારી માં મને લખી આપો, અને મારા બાપુ હવે મને કાંઈ કનડે નહીં, રંજાડે નહીં, હેરાન કરે નહીં, એવી તમે અંદર વિનંતી કરીને મને પાછી મોકલો તો બહુ સારું, તમારો આભાર જિંદગીભર નહીં ભૂલું. એ મોટી બાનો એ પ્રસંગ છે. બાળકો સાંભળ્યું, તમને અત્યારે આવડી ઉંમરમાં કોકના લગ્ન થતા હોય તો શું શું ફિલિંગ થાય? અત્યારથી તમે શું શું હોણા જોવો છો? હે, એ વાલા દાદાઓ, જેના ઘરે મારો ભગવાન પધાર્યા અને પછી કોઈ દિવસ ગયા નહીં, કાયમ જેના અંતરમાં એવો ભાવ રહ્યો કે આ મારું ઘર છે, એ ઘરમાં આવું હતું. અમારા અક્ષભાઈ ને અક્ષરભાઈ ને બધા કહે છે, ભાઈ એ તો બહુ સારું. કલાપભાઈ કહે છે કે ઓહો, ઘણું મારા ફ્રેન્ડ બની જાય, બેસ્ટ ફ્રેન્ડ બની જાય ને મારા ઘરે અખંડ રહે તો કેવું સારું. પણ કલાભાઈ આવું છે બધું બાપ. એવું કહે છે કે સર્વે સંસારી રે સુખ નથી ગમતા. એમના નાનાબેન લાડુબા, એમને પણ એભલ બાપુ એ પરાયણે બોટાદમાં પહોણ આવ્યા, એમણે પણ એવો આર્તનાદ કર્યો, એવો પોકાર કર્યો, મારા પ્રભુએ એવી દયા કરી, એમને પણ મોટીબાની જેમ જ પરચો પૂરી અને ભગવાને છોડાયા. એ બંને બહેનો પછી ગરડામાં સતત સાંખ્યોગ પાળીને એકમાત્ર પ્રભુજીના ભરોસે જીવન જીવવા લાગ્યા, પ્રભુ માટે જ જીવન જીવવા લાગ્યા. આવા આ બંને બહેનો. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન એમને સાક્ષાત મળ્યા નહોતા તો એ બંને બહેનો જોખીને અડધો શેર અનાજ લેતા. કેટલું? અડધો શેર એટલે કેટલા ગ્રામ થાય બાળકો? 250 ગ્રામ અનાજ જોખે, અને એનું જે બને ને એમાં આખો દિવસ 24 કલાક ચલાવે. આવું કરતા બોલો, ખાવું પીવું હરવું ફરવું મોજ મજા એ એમનું જીવન નહોતું. એમનું જીવન જગદીશ્વર ભગવાન શ્રીજી મહારાજ હતા. દાદા ખાચર પણ
કહેવાતા એ આપણે બધા જ જાણીએ છીએ કે એમને એકવાર તો પહોંચાડી દીધા, અને જ્યારે મહારાજે એમને બીજી વાર પહોંચાડવાની વાત કરી તો સૌથી વધુ ઉદાસ થઈ ગયા. સૌથી વધુમાં વધુ એની જિંદગીનો આઘાત લાગ્યો કે મહારાજ આ એકવાર ફસાણો છો બાપ, હવે બીજી વાર શું કામ આમાં નાખો છો, એ તમે ને તમારા સંતોની સેવા મળે, ભક્તિ થાય, મારે બીજું કાંઈ નથી જોતું, સંતાન ન થાય તો કાંઈ નહીં, મારે હું સંતાન જોઈએ છીએ, મને તો બાપ તમે મળ્યા છો ને. અને મહારાજે પરાણે બીજી વાર પરણ્યા. આવા ભગવાનના ભક્તો હતા, જેને ક્યારેય ઘરેણાનો, ગાડીઓનો, સત્તાનો, પ્રસિદ્ધિનો કોઈ જ મોહ નહીં. સૌથી વધુમાં વધુ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને એના પ્રાણ પ્યારા સંતો વાલા એટલે લખે છે, અંતર એક તમારી આશ. જોયું ભાઈઓ, અંતરમાં એક તમારી આશ, એટલે એને ઘરે ભગવાન આવે, એટલે એના ઘરે ભગવાન કાયમ રહે, અને પછી કોઈ દિવસ જાય નહીં. હવે પછીની લાઈનમાં તેઓ આવું બધું જ એનામાં હોવા છતાંય દિલીપભાઈ જે દાસપણું વ્યક્ત કરે છે એ જોવા જેવું છે. હવે એમની વિનંતી પ્રાર્થના સાંભળો. દૂર ન જાય રે દીન દયાળજી રે, રહો ઈહા જાણી પોતાના દાસ. હે નાથ, હે પરમ કૃપાળુ, તમે પધાર્યા છો તો અમારી એક અને માત્ર એક જ પ્રાર્થના છે કે હવે ફરી દૂર જતા રહેશો નહીં. કે મેં કેમ નહીં જવાનું છું, તમે અમારા માલિક છો કે ના ના, એવું તો અમારાથી બોલાય પ્રભુ, અમને તમારા દાસ જાણીને, તમારા ગુલામ જાણીને અમને પાળો પોષો અને અમારી જોડે રહો, બસ અમારી એટલી માંગણી છે, એવું કહે છે. દૂર ન જાય રે દીન દયાળજી, રહો ઈહા જાણી પોતાના દાસ. આજે દયાનંદ સ્વામીએ ભાવ નોંધ્યો છે. આધારાનંદ સ્વામીની કલમે આ લોકોના વિશે શું લખાણું છે હું આપને સૌને સંભળાવું. જે કોઈ ખરા મુમુક્ષુઓ હોય, જેના જીવનમાં એવું થતું હોય કે આ જ જન્મે પ્રભુ મળી જાય તો કેવું સારું, આ જ જન્મે આત્યંતિક કલ્યાણ થઈ જાય તો કેવું સારું, હવે ફરી નવી માં ન કરવી પડે અને પુરુષોત્તમ નારાયણને પામી જવાય તો કેવું સારું, આવી કોઈ પણને જો ઈચ્છા હોય તો આ સાંભળવા જેવું છે કે આધારાનંદ સ્વામીએ ગઢડાવાસી ભક્તો વિશે શું નોંધ્યું છે. આધારાનંદ સ્વામી લખે છે, દરબાર દાદા ખાચર તો સૌથી શ્રેષ્ઠ થયા. તેમણે શ્રીહરિની મરજી પ્રમાણે જ પોતાનું વર્તન રાખ્યું હતું. પોતાની બધી જ સત્તાને તેમણે છોડી દીધી. એક પણ પ્રકારની સત્તા એમના હાથમાં રાખવાની એમને ઈચ્છા જ નહીં કે હું આ ગામનો રાજા છું, મને પૂછવી નહીં, મને તો આની કાંઈ ખબર નથી, એવું સ્વપ્નમાં પણ કોઈથી વિચારે નહીં. એક જ વાત વિચારે કે સર્વના માલિક શ્રી હરિજી મહારાજ મારા બાપ છે, એ જ મારું સર્વસ્વ છે, શ્રી હરિજી મહારાજ કેમ રાજી થાય, એને કેમ ગમે, એની જેમ મરજી હોય એમ આપણે કરવું છે. તેવો ખાવું પીવું, ઉઠવું બેસવું, ચાલવું કે સૂવું, વસ્ત્રો ઓઢવા કે પહેરવા, એ બધું જ સતત શ્રી હરિની ઈચ્છા અનુસાર જ કરતા હતા. એ બાળકો સાંભળો, કલાભાઈ આ તમે જે આજે આ કલર પસંદ કર્યો છે રાઈટ, અટમીભાઈ તમારું જે આ ટીશર્ટ છે, આ બધી પસંદગી છે ને આધારે થાય છે. તિરાજ, આ ટીશર્ટની પસંદગી કોણ કરે? દાદા ખાચરનું આવું હતું, ખાવું પીવું ઉઠવું બેસવું ચાલવું હોવું વસ્ત્રો ઓઢવા કે પહેરવા, આ બધો જ સતત શ્રી હરિજીની ઈચ્છા અનુસાર કરતા. કોની ઈચ્છા અનુસાર? એટલે શ્રી હરિજી મહારાજ એના થઈને રહેતા. એ આપણા ઘરે આપણા હૃદયમાં પ્રભુ નથી પધારતા, એનું કારણ એ છે ભગવાનને બધી જ ખબર છે કે આવડો આખો દિવસ જે જીવન જીવે છે એ કોની ઈચ્છા પ્રમાણે જીવે છે, આમાં મારી ઈચ્છા કેટલી ને એની ઈચ્છા કેટલી. જો ભગવાન આપણા ઘરે આવે, આપણા હૃદયમાં આવે, તો કદાચ એકાદ દિવસમાં, બે દિવસમાં, પાંચ દિવસમાં હવે આપણને કંટાળો ચડે કેમ, જે આપણે કાંઈ બધું ભગવાનની ઈચ્છા મુજબ થોડા કરી શકીએ.
ભગવાનને જે ભાવે એ જ આપણને થોડું ભાવે, ભગવાનને જે ગમે એ જ આપણને થોડું ગમે. ભાઈ ભગવાન તો એમ કે આત્માન કલર ને જ ગમતો હતો, આપણને એ જ ગમતો હોય શું કરવું. ભગવાન એમ કે મને તારી હેરસ્ટાઈલને જ ગમતી, આપણને એ ગમતી હોય તો શું કરવું. પણ દાદા ખાચર આવા હતા પ્રેમજીભાઈ, એના જીવનની બધી જ બાબત કોની ઈચ્છા અનુસાર, એક ભગવાન શ્રી હરિજી મહારાજની ઈચ્છા અનુસાર ચાલતું. તમારે ઘર કરવું હોય ને ઘર ભાઈઓ, તો ઘરનું ફર્નિચર એ કોની ઈચ્છા અનુસાર થાય છે, ઘરમાં પડદાના કલર કોની ઈચ્છા પ્રમાણે પસંદ થાય છે ભાઈ. અરે ઘણી વાર તો તમારા કપડાના કલર ઘરમાં કોક રહેતા હોય ને એની ઈચ્છા પ્રમાણે થાય છે. હવે પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવાનું હોય તો દાદા ખાચર પોતાના જીવનનો નિર્વાહ નિભાવ કરવા માટે જેમ કોઈ નોકર રહે તેમ શ્રી હરિજી મહારાજની પાસે રહેતા, અને વાલા મહારાજે એમને નોકરની જેમ પોતાની પાસે રાખ્યા હતા. કોની જેમ? નોકર. દુનિયાની દ્રષ્ટિએ ગઢડાનો રાજા ધણી છે, પરંતુ સત્સંગમાં એ એક નોકર છે. જેમ એક નોકરને આખો દિવસ ઓર્ડર કરવાના હોય, એમ મહારાજ દાદા ખાચરને ગમે ત્યારે ગમે તે ઓર્ડર કરે, અને મહારાજ ઓર્ડર કરે અને દાદા ખાચર દોડ્યા કરે. તેઓ લેશ માત્ર પણ પોતાનું ધાર્યું કરતા નહીં, અને જરા પણ શ્રી હરિની મરજીને ક્યારે લોપતા નહીં. એ ગનુને ફ્રેન્ડ બનાવવા છે, હા એ તો તમને બહુ સારું લાગે, સાચી વાત છે. દાદા ખાચર પૂજા માટેનો અનુપમ બધો સાજ સામાન લઈને નિત્ય શ્રી હરિજી મહારાજની પૂજા કરતા. તેઓ એવા તો મહા આત્મનિવેદી થયા કે ભગવાનને અર્પણ કર્યા સિવાયની કોઈ પણ વસ્તુને ખાતા કે પાણી પણ પીતા નહીં. આવું એમનું જીવન હતું. અને એમના બંને બહેનો કેવા હતા, મીન્સ મોટીબા અને લાડુબાની સ્થિતિ કેવી હતી, આધારાનંદ સ્વામીની કલમે બે સોરઠા બહુ સુંદર છે, ચાલો કોણ સંભળાવશે. શ્રી હરિ મે લેલીન સંસાર સુખ દિન ત્યાગ સબ, શ્રી હરિ મે લેલીન સંસાર સુખ દિન ત્યાગ સબ. ઓ દો બહેને ભાઈ, કહી એક દીવુભાઈ તે હી નામ કર, તોને અધી કહીએ દીવુભાઈ તે હી નામ કર. ઉર મહાપરમ વિવે, ઉર મહાપરમ વિવે, ઓ ઉર મહાપરમ વિવે, ઉર મહાપરમ વિવે. અરે અનાદિ મુક્ત હરિ નામ કે, અનાદિ મુક્ત હરિ નામ, અનાદિમુક્ત હરિધામ કે, અનાદિમુક્ત હરિધામ કે. શ્રી હરિ મે લેલીન જે બે બહેનો હતા ને દાદા ખાચરના, મોટીબા ને લાડુભાઈ કેવા હતા? શ્રી હરિ મે લેલીન. આખો દિવસ ચોવીસે કલાક એમની ચેતના એમની વૃત્તિ શ્રી હરિજી મહારાજના સ્વરૂપમાં લેલીન રહેતી, અર્થાત અખંડ પ્રભુ પરાયણ જ રહેતી. આપણે જેમ આપણી બધી જ વૃત્તિઓ દેહમાં લેલીન રાખીએ છીએ, એમ મોટીબા લાડુબા ભગવાન શ્રી હરિજી મહારાજમાં લેલીન રહેતા. કેમ? જે સંસાર સુખ દિન ત્યાગ સબ, એમની વૃત્તિ બીજી ક્યાંય જાતી જ નહોતી. ભગવાન સિવાયની બધી જ સાંસારિક સુખોની ઈચ્છાઓ જ એમણે છોડી દીધી હતી. કોઈ એમને બીજા સુખ બીજી મોજ મજા માણવી જ નહોતી. આવા એ બંને બહેનો આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરોમણી સર્વશ્રેષ્ઠ મહિલા ભક્ત હતા. એ બંને બહેનોમાં પણ એક અધિક હતા, આધારાનંદ સ્વામીના મતે એક અધિક હતા. બોલો કોણ હશે એ? જીવબાઈ તેહી નામ કરા. એમનું નામ શું છે? જીવબાઈ. ઉર મહા પરમ વિવેક, એ મોટીબાની વિશેષતા એ હતી કે એમના ઉરમાં
પરમ વિવેક હતો, બહુ જ મોટો સ્ટ્રોંગ વિવેક હતો. આ યોગ્ય આ અયોગ્ય, આ હિતકારી આ અહિતકારી, આ ભગવાનને ગમે આ ભગવાનને ન ગમે, આ આપણા માટે બરાબર ને આ બરાબર નહીં. અરે ભગવાનના ધામના એ તો અનાદિ મુક્ત હતા કે છે, આવું આધારાનંદ સ્વામી નોંધે છે. જેવબા અપરંપાર સાધુ સ્વભાવના હતા. કેવા સ્વભાવના હતા? મહિલાના ખોળીએ, પરંતુ એમનો સ્વભાવ સાધુ જેવો. શુભગુણ માત્રના તેઓ ભંડાર હતા. શ્રીહરિના અપાર મહિમાને સમજતા હતા. ભક્તિ કરવામાં તો મહાન ઉદાર હતા. તેઓ ભગવાનની સેવાને જીવન પ્રાણ માનતા. એનું જીવન પ્રાણ શું? ભગવાનની સેવા. સેવા વિના એમને ચાલે જ નહીં. અખંડ ભગવાનને કેમ સુખ થાય, શ્રીહરિજી મહારાજને કેમ સુખ થાય, એમના પ્યારા સંતોને કેમ સુખ થાય, બસ આ જ એનો ભાવ. શ્રીહરિથી વિશેષ કોઈને જાણતા નહીં. અખંડ શ્રીહરિજીનું ધ્યાન ધરતા અને નિરંતર સેવા પરાયણ રહેતા. જેટલા હરિભગત હોય તે બધાને તેઓ દિવ્ય માનતા. એ સાંભળો, ભગવાન અત્યંત વાલા હોય, ભગવાનનો અત્યંત મહિમા સમજાણો હોય, એની આ એક નિશાની છે. મારા ભગવાનના જે હોય એ પણ એમને અતિશય વાલા લાગે, દિવ્ય લાગે, એનો કોઈ દી અભાવ આવે નહીં. જો આપણને ભગવાન ગમતા હોય તો ભગવાનના ભક્તો ગમવા જોઈએ. ભગવાનના ભગતનો વારે વારે અભાવ આવે ને એની આરે ચીડ ચડે તો એનો મતલબ બી કે દેખાડો થાય છે ભક્તિનો, ખરેખર ભગવાન વાલા લાગતા નથી. જેટલા હરિભક્ત હોય તે બધાને તેઓ દિવ્ય માનતા હતા. તેમની સમજણ નિરંતર એવી શુદ્ધ હતી કે તેમને કોઈ પણ હરિભક્તમાં માયિક ભાવ થતો જ નહીં. કોઈ ગરીબ હરિભક્ત હોય તો તેની સાર સંભાળ વિશેષ રાખતા. બિચારા કોઈક પ્રકારે લાચાર હોય તો મોટીબા એની સૌથી વિશેષ ખબર રાખતા. પણ કોઈ કપટથી ગરીબ પણ દેખાડે તો તેને તરત જ ઓળખી લેતા. તેમ છતાં તેના ઉપર કંઈક દયાભાવ તો રાખતા જ. એ હવે એને આવું કપટેય કરવું પડે છે તો કંઈક તો લાચારી હશે જ. અને તેને જેમ તેમ કરીને પણ સત્સંગમાં નિભાવી લેતા. જીવુબાની એકાંતિકતા, ધર્મનિષ્ઠા અને ભક્તિનિષ્ઠાને દેખીને તો અનેક અન્ય મહિલાઓ પણ પતિવ્રતાના ગુણોથી સંપન્ન થઈ હતી. અર્થાત મોટીબાને જોઈ જોઈને, સેવી સેવીને બીજી અનેક બહેનો પણ એવા જ ગુણિયલ બની ગયા હતા. જો મારે તમારે ભગવાનને અખંડ ધારવા હોય, પ્રભુજી આપણા હૃદય મંદિરમાં અખંડ સાક્ષાત પ્રકટ પ્રમાણ બિરાજમાન રહે એવી ઈચ્છા હોય, અથવા આપણા ઘરમાં પધારે એવી આપણે ભાવના રાખતા હોઈએ, તો આપણા સૌના જીવનમાં આવા ગુણો કેળવવાની ખેવના સતત હોવી જોઈએ. આ જેટલું કાંઈ આવે છે એ જો આપણે બધા જીવનમાં અપનાવીશું, ઉતારીશું, તો વહેલા વહેલા પ્રભુજી આપણને પણ વશ થશે અને આપણે એ પ્રભુને પામી શકીશું. નહીં તો ભગવાનની ભક્તિ કરીએ છીએ એના ફળ સ્વરૂપે બીજું ત્રીજું માયાના લોંદા મળશે. આપણે ખુશ થશું કે અમે બહુ સુખી છીએ અને અમારા ઉપર એ ભગવાનની બહુ કૃપા છે. પણ જે ગઢડાવાળાને રાજીપો અને લાભ મળ્યો તો એવો મળશે નહીં. બોલો, ગઢડાવાળાને મળ્યો એ હારો કે આપણને ગાડી બંગલા અને માન મોટપ મળ્યા છે એ હારું? તો આપણે એવા ગુણિયલ બનવું જોઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર,
भूलो ना भूल नारा कहे कान जीवन हे प्राण मारा श्वास तना हरि जन भाइयो ते दे सब है मुक्त अनादि देही सो भाव अब भूल गए देही ब्रह्म भावे हरि स्मरण करूं आत्मा मां हरि रूपन करूं परस्पर याद रखावहु स्वामी नारायण भगवान।